નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી કાવ્ય 1 સાંજ સમે સાંભળ્યો તેનો અભ્યાસ કરીશું. તો બધા વિદ્યાર્થી મિત્રો સાથે પાઠ્યપુસ્તક રાખશે, વિડીયો જોતી વખતે પોતાની સાથે પાઠ્યપુસ્તક રાખશે, જેથી કાવ્યની સમજૂતી છે તે સરળતાથી મેળવી શકે. તો પહેલું કાવ્ય છે તેનો અભ્યાસ કરીએ. કાવ્ય નંબર 1, સાંજ સમે સાંભળ્યો. સાહિત્ય પ્રકાર છે પદ અથવા ભક્તિગીત. ખાસ તેમનું કાવ્યનું નામ, સાહિત્ય પ્રકાર યાદ રાખવાનો છે. સાહિત્ય પ્રકાર છે પદ અથવા ભક્તિગીત. આ કાવ્ય આપણે મુખપાઠ કરવાનું છે, એટલે કે કંઠસ્થ કરવાનું છે, અને એના કવિ છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા એ એવા કવિ છે કે માત્ર આપણે ધોરણ 9ની અંદર જ નહીં પણ 10, 11 અને 12માં ધોરણની અંદર પણ નરસિંહ મહેતાની કવિતાઓ આપણે ભણવાની છે. આગળ જતાં જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ આપશું, નોકરી માટે કોઈ પરીક્ષા આપશું, તો તેની અંદર પણ નરસિંહ મહેતાના જીવન અને કવનમાંથી આપણને પ્રશ્ન પૂછાતો હોય છે. તો કવિ પરિચય પણ આપણે યાદ રાખશું. જોઈએ કવિ પરિચય. કાવ્ય પહેલું, સાંજ સમય સાંભળ્યો. સાહિત્ય પ્રકાર પદ અથવા ભક્તિગીત, અને કવિ છે નરસિંહ મહેતા. તેમનો સમય આશરે 15મું શતક એટલે કે સદી 15મી સદીમાં થયેલા કવિ છે. કવિનો જન્મ ભાવનગર પાસેના તળાજામાં થયો હતો. તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું. તેમને ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મળેલ છે. હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરેના પદોમાં તેમની કવિતા મળે છે. ઝૂલણા છંદમાં નરસિંહના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે. નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલા છે તો આપણને ખબર હોવી જોઈએ કે નરસિંહ મહેતાના પ્રભાતિયા ઝૂલણા છંદમાં લખાયેલા છે. હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ એમના આત્મવૃત્તાંતના પદો છે. નરસિંહ મહેતાના પદોમાં આધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. તો આ હતો કવિનો પરિચય. કાવ્ય પરિચય જોઈએ તો આ જે ભક્તિગીત છે એની અંદર કવિએ સાંજના સમયે વૃંદાવનથી પાછા આવતા શ્રી કૃષ્ણનું વર્ણન કરેલું છે. સાંજ સમયે ગાયોનું ધણ ગામ તરફ વળી રહ્યું છે ત્યારે વૃંદાવનથી આવી રહેલા શ્રી કૃષ્ણનું રૂપ સૌંદર્ય જોઈ અને કવિ છે એ મુગ્ધ થઈ જાય છે, એના પર મોહ પામે છે. કવિ સામળિયાને ગિરધર, વાહલાજી અને સ્વામી શબ્દોથી બિરદાવે છે. સામળિયાએ મસ્તક પર સુંદર મોર મુકુટ, કાને કુંડળ, શરીર પર પીતાંબર અને પછેડી ધારણ કર્યા છે. કૃષ્ણની શોભા અનેરી છે. કવિએ કૃષ્ણની શોભાને ઉપમા અલંકારથી અલંકૃત કરી છે. કેવી રીતે? તો કે તારામંડળમાં જેમ સસિયર એટલે કે ચંદ્ર શોભે, સુવર્ણ જડિત અલંકારોમાં હીરો ઝગમગે, એમ ગોવાળોના સમૂહમાં શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે. કવિના હૃદયમાં શ્રી કૃષ્ણનું કામણગારું રૂપ વસી ગયું છે. કવિ કૃષ્ણના રૂપ પર વારી જાય છે. કૃષ્ણની શોભા જોયા પછી એમના વગર કેમ રહેવાય એવો પ્રશ્ન કવિના મનમાં ઉઠે છે. કવિનું હૃદય એ સ્વામીની શોભા સતત નિરખીને હરખાય છે. તો આ કાવ્યનો સારાંશ હતો. હવે કવિતાની પંક્તિઓની સમજૂતી મેળવીએ તો બધા વિદ્યાર્થીઓ પોતાના પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપશે અને વિડીયો દ્વારા સમજૂતી મેળવશે. તો પ્રથમ પંક્તિ જોઈએ તો સાંજ સમે સામળિયો વાહલો, વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે. સાંજને સમયે વાહલો સામળિયો, સમે અહીંયા સમે છે એ તડપદો શબ્દ છે. તડપદા શબ્દમાં પણ આપણને પૂછાઈ શકે. સમે એટલે સમયે. સાંજના સમયે સામળિયો એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે વૃંદાવનથી આવી રહ્યા છે, આગળ ગોધન, એમની આગળ ગોધન, અહીંયા ગોધન શબ્દ વાપરેલો છે. ગોધન એટલે ગાયોનું ધણ, પણ અહીંયા ધન શબ્દ વાપરેલો છે. પહેલાંના સમયમાં ગાયોને એક પ્રકારનું ધન માનવામાં આવતું હતું. તો આગળ ગોધન પાછળ સાજન, સાજન એટલે ગોવાળોનો સમૂહ, મનમાં મોહ ઉપજાવે. કે સાંજના સમયે શ્રી કૃષ્ણ જ્યારે વૃંદાવનથી આવી રહ્યા છે ત્યારે એમની આગળ ગાયોનું ધણ અને પાછળ ગોવાળોનો સમૂહ ચાલી રહ્યો છે.
આ દ્રશ્ય જોઈ અને કવિના મનમાં નરસિંહ મહેતાના મનમાં મોહ જાગે છે, મોહ ઉત્પન્ન થાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનને આવતા જોઈને આવું સરસ મજાનું દ્રશ્ય જોઈ અને કવિના મનમાં મોહ જાગે છે, મોહ ઉત્પન્ન થાય છે. આગળની પંક્તિ જોઈએ. મોર મુકુટશીર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચૂવા ચંદન મહેકે. કે શ્રી કૃષ્ણ ભગવાને મસ્તક પર સુંદર મજાનો મોર મુકુટ ધારણ કર્યો છે. શીર એટલે મસ્તક. કે શ્રી કૃષ્ણ ભગવાને મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યો. આપણે શ્રી કૃષ્ણ ભગવાનના જ્યારે પણ ફોટો જોઈએ ત્યારે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કૃષ્ણ ભગવાને ક્યારે પણ સોનાનો કે ચાંદીનો મુકુટ ધારણ કરેલો હોતો નથી. એક ગોવાળ હતા અને એમને હંમેશા મોરના પીછાવાળો અથવા તો મોરપીછનો મુગટ છે એ ધારણ કરેલો હોય છે. તો અહીંયા કવિ પણ કહે છે કે મોર મુકુટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે. કે શ્રી કૃષ્ણ ભગવાને મોરની છાપવાળો મોર મુકુટ મોર પીછાની છાપવાળો મોર મુકુટ મસ્તક પર ધારણ કર્યો છે અને એના કાનમાં કુંડળ એટલે કે કાનમાં પહેરવાનું ઘરેણું, એને કુંડળ કહેવાય કે કાનમાં કુંડળ છે એ ઝૂલી રહ્યા છે. પહેર્યા પિતાંબર, પિતાંબર એટલે પીળા રંગના વસ્ત્રો. શ્રી કૃષ્ણએ શરીર પર પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. ફૂલની પછેડી ચૂવા ચંદન મહેકે. કે ફૂલની પછેડી પણ ધારણ કરેલી છે, જે પછેડી છે એ ચૂવા ચંદનથી મહેકી રહી છે. ચૂવા અને ચંદનની સુગંધ એમાંથી આવી રહી છે. ચૂવા એટલે કે એક જાતનું સુગંધી તેલ અને ચંદન એટલે એક જાતનું સુગંધી લાકડું. કે શ્રી કૃષ્ણ ભગવાને મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યો છે, એના કાનમાં કુંડળ છે એ ઝૂલી રહ્યા છે, શરીર પર પીળા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે, ફૂલની પછેડી ઓઢી છે અને પછેડીમાંથી ચૂવા ચંદનની સુગંધ આવી રહી છે. આવું વર્ણન શ્રી કૃષ્ણનું કવિ નરસિંહ મહેતાએ કરેલું છે. આગળની પંક્તિમાં જોઈએ તો કવિએ ઉપમા અલંકારનો ઉપયોગ કર્યો છે કે તારા મંડળમાં જેમ સસિયર શોભે હેમ જડિંગ હીરો. કે તારામંડળ એટલે કે તારાઓનો સમૂહ, સસિયર એટલે કે ચંદ્ર, હેમ એટલે સુવર્ણ અથવા તો સોનું. કે તારામંડળમાં જેમ ચંદ્ર શોભે, સુવર્ણ અલંકારમાં જડેલો હીરો જેમ ઝળકે ઝગમગે, એવી જ રીતે શ્રી કૃષ્ણ છે તેમ ગોવાળોમાં ગિરધર શોભે છે, હરિહળધરનો વીરો. કે અહીંયા કવિ કહે છે કે જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો જેમ ઝબકે, એવી રીતે ગોવાળોના સમૂહ વચ્ચે શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે. આ શ્રી કૃષ્ણ છે એ હળધર એટલે કે હળને ધારણ કરનાર બલરામના ભાઈ છે. અહીંયા હળધર શબ્દ ખાસ યાદ રાખજો, હળધર શબ્દ સમૂહની અંદર પૂછાઈ શકે. હળધર એટલે કે હળને ધારણ કરનાર, બરાબર. ફરીથી સમજૂતી મેળવીએ કે તારામંડળમાં જેમ સસિયર શોભે હેમ જડિંગ હીરો. હેમ શબ્દનો સમાનાર્થી શબ્દ સુવર્ણ અથવા સોનું. તારામંડળમાં જેમ સસિયર શોભે હેમ જડિંગ હીરો, તેમ ગોવાળોમાં ગિરધર શોભે હરિહળધરનો વીરો. કે તારામંડળમાં જેમ ચંદ્ર શોભે, સોનાના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના સમૂહમાં શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે. આ શ્રી કૃષ્ણ હળધર એટલે કે હળ ધારણ કરનાર બલરામના ભાઈ છે. શ્રી કૃષ્ણના ભાઈનું નામ શું છે? તો કે બલરામ. અને બલરામ છે એને હળ ધારણ કરેલું છે, એટલા માટે એને હળધર કહેવામાં આવે છે. આગળની પંક્તિની સમજૂતી મેળવીએ. વાહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ધસ્યું મારું, આડ કરી આલિંગન દીધું, તન મન મુખ પર વારું. કે આ પંક્તિની અંદર નરસિંહ મહેતા કહે છે કે વાહલાજીનું, વાહલાજી એટલે કોણ? તો કે શ્રી કૃષ્ણ. વાહલાજીનું આ રૂપ મારા હૃદયની અંદર વસી ગયું છે. કવિ નરસિંહ મહેતા કહે છે કે વાહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, હૃદય એટલે કે હૃદય. વાહલાજીનું આ રૂપ હૃદયમાં વસી ગયું, એમને મળવા મારું મન વેગથી દોડ્યું, ધસ્યું એટલે વેગથી દોડ્યું. કે કવિ કહે છે કે વાહલાજીનું આ રૂપ મારા હૃદયમાં વસી ગયું અને કૃષ્ણને મળવા માટે મારું મન છે એ વેગથી દોડી રહ્યું છે. આડ કરી આલિંગન દીધું, તન મન મુખ પર વારું. કે કૃષ્ણએ મને વહાલથી ભેટ્યા અને હું પણ કૃષ્ણના મુખ પર તન મન વારી ગયો.
અહીંયા કવિ કહે છે કે વાલાજીનું આ રૂપ મારા હૃદયમાં વસી ગયું અને એમને મળવા મારું મન વેગથી દોડ્યું. મને વહાલથી કૃષ્ણ ભગવાન ભેટ્યા અને હું એના તનમનથી એમના મુખ પર વારી જાઉં છું. આગળની પંક્તિ સમજીએ. વાહલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ, નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. કે આ પંક્તિમાં નરસિંહ મહેતા કહે છે કે વાહલાજીનું રૂપ મહાશુભકારી એટલે કે ખૂબ કલ્યાણકારી છે. શ્રી કૃષ્ણ ભગવાનનું રૂપ છે એ અતિ કલ્યાણકારી છે. આવા રસિયા વગર કેમ રહેવાય, રસિયા વીણ કેમ રહીએ, કે આવા રસિયા વગર, વીણ એટલે કે વગર, વીણ તડબદો શબ્દ છે, વીણ એટલે કે વગર, વિના, કે આવા રસિયા એટલે કે શ્રી કૃષ્ણ વગર કેમ રહીએ, કેવી રીતે જીવાય. અહીંયા પણ પ્રશ્ન એવો પૂછાઈ શકે કે વાહલાજીનું રૂપ જોયા પછી કવિના મનમાં શો પ્રશ્ન થાય છે. તો વાહલાજીનું રૂપ જોયા પછી કવિના મનમાં પ્રશ્ન થાય છે કે આવા વાહલા વગર કેમ જીવાય. વાહલાજીનું રૂપ અતિ કલ્યાણકારી છે, આવા રસિયા વગર કેમ રહેવાય, કેમ જીવાય. નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. કે નરસૈયાના સ્વામીનું, એટલે નરસૈયાના સ્વામી એટલે કોણ, તો કે શ્રીકૃષ્ણ. તો કે શ્રીકૃષ્ણનું રૂપ સૌંદર્ય એટલે કે એમની શોભા વારંવાર નિરખી અને નરસિંહ મહેતાનું મન છે એ હરખાઈ રહ્યું છે. તો અહીંયા કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે. કાવ્ય છે એ નરસિંહ મહેતાના કાવ્યોમાંથી લીધેલું છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય છે તમારી રીતે, તમે પ્રશ્ન જવાબ છે એ સોલ્વ કરજો. આપણે સ્વાધ્યાયના પ્રશ્નોને જોઈએ તો સ્વાધ્યાયની અંદર એવા પ્રશ્નો પૂછેલા છે કે ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે. તો આપણે એનો જવાબ આપી શકીએ કે ગોવાળોમાં ગિરધર તારામંડળમાં ચંદ્ર જેવા તેમજ સોનામાં જડેલા હીરા જેમ શોભી રહ્યા છે. પછી હરિહળધરનો વીરો એટલે શું થાય, તો કે હરિહળધરનો વીરો એટલે બલરામનો વીરો, બલરામનો ભાઈ. પછી સ્વાધ્યાયની અંદર એવો પણ પ્રશ્ન આપેલો છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે. તો એમના જવાબમાં આપણે લખી શકીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. ત્યાર પછી સ્વાધ્યાયમાં એવો પણ પ્રશ્ન આપેલો છે કે શ્રી કૃષ્ણની શોભાની નરસિંહ મહેતા પર શી અસર થાય છે. તો એમના જવાબમાં આપણે લખી શકીએ કે શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે.